લોકો સુરત થઈ નવસારી થઈને વલસાડ પહોંચ્યા. વલસાડ ની અંદર એક અજૈન યુવાન મારી સાથે ચાલતો હતો. તમને જૈનો ના આપું કે અજૈનો ના દ્રષ્ટાંત આપું? આ અજૈન યુવાન મને કે મારા સાહેબ આશીર્વાદ આપો, દર વર્ષે 40,000 કરી શકું, 40, અત્યારે 20 કરું છું, મને હવે આશીર્વાદ આપો 40. મને કે મારા પપ્પા ના પાડે, આપણે જૈન નથી, આપણે શું કામ એ ધર્મ માં જવાનું? છોકરા એટલો સરસ જવાબ આપ્યો, પપ્પા અહીંયા ધર્મ ની સાથે કોઈ લેવા દેવા નથી, સાધુ સંતોને વિહાર માં મૂકવા જવું એ આપણો ધર્મ નહીં, સંતોની સેવા કરવી ને સહાય કરવી એ આપણો ધર્મ નહીં. બાપની ભૂલથી બંધ થઈ ગઈ. અને આ છોકરો બીજા દિવસે અમારું મિલન હતું, રાતના ઉભો થયો અને કે મેં 40 વિહાર નું તો નક્કી કર્યું છે, પણ પર્યુષણમાં 8 દિવસ એકાસના કરું છું અને છેલ્લા દિવસે સંવત્સરીનું પ્રતિક્રમણ કરું છું. જ્યારે નવસારીથી અમે બિલીમોરા જતા હતા, સાંજના સમય અમલસાડ જતા હતા, ત્યારે દક્ષિણ ગુજરાતમાં નાના નાના ઘણા વિહાર સેવા ગ્રુપો ખુલી ગયા છે. બારડોલી, ઉહારી, વાલોડ, ચંખવાવ, વાસ્તવ, રાણકુવા, આવા અંતરિયાળ ગામોમાં પણ યુવાનો ચાલે, એમને વિહાર ઓછા મળે છે. અમારો વાલોડનો એક પરિવાર છે, વાલોડ નામનું ગામ છે. આ પરિવારના 4 સભ્ય ચારે ચાર વિહાર સેવા ગ્રુપના મેમ્બર છે, હસબન્ડ, વાઈફ, દીકરો, દીકરી, ચારે ચાર. 7 વર્ષનો છોકરો છે, 5 વર્ષની ઉંમરથી વિહાર કરાવે છે, 5 વર્ષની, અને એ મારી સાથે વિહારમાં જોડાયો. તમે નહીં માનો, હું જ્યારે થાકું એટલે વ્હીલચેરમાં બેસું, આ છોકરો વ્હીલચેરની સ્પીડથી મારી સાથે ચાલે, વ્હીલચેરની સ્પીડ. આ ભાઈ પણ ચાલે, એનો ડ્રાઈવર થોડી થોડી જગ્યાએ આગળ ઉભો રહી. હું આ છોકરાને કહું, એનું નામ પાર્શ્વ, બેસી જા બેટા, બેસી જા. તો એ જાય ખરો ગાડીમાં, મને એમ કે ગયો, એ જાય સેના માટે? પાણી પીવા. પાણી ઉડતું આવીને મારી સાથે જોડાય. આવ્યો છે બાળક, ઉભો કરો એને. છોકરાને ન લઈ જાય, નકામે ક્યાંય નહીં ઊંઘ બગાડવી. અને પાછા બપોરે જ્યારે એના પપ્પા ઘરે આવે, આ છોકરો લિટરલી એના બાપ સાથે ઝઘડે, લડે. એના બાપને કેમ, મને કેમ ન લઈ ગયા, તમે એકલા કેમ ગયા? એની બેન સાથે વિહારનો વારસો પણ તમારા દીકરાને આપતા જશો.